चैप्टर नंबर 3 ना वीडियो लेक्चर नंबर 1 માં આપણે કર્ણની સંકલ્પના છેલ્લા આપણે જોઈ ગયા હતા નિર્દેશન વિશેનો અભ્યાસ કરી ગયા છે હવે આગળના ચેપ્ટરને કવર કરવા માટે બે એક બ્રિજ કોર્સમાં જે જરૂરી છે વિકલન વિશેનો અભ્યાસ આપણે સમજવાનો છે આપણે એક્ટિવરી ડિટેલમાં ચર્ચાની જરૂર નથી પણ એ વિકલન શું છે તેને આપણે થોડું સમજીએ તો આપણો ટોપિક જે છે આજનો એ ટોપિકનું નામ છે દીકરા વિકલન दाखला तरीके समय डेल्टा t समय डेल्टा t એટલે થોડો ફેરફાર થયો આ ડેલ્ટા શું ઇન્ડિકેટ કરે બેટા થોડો ફેરફાર થયો
એટલે t પ્લસ ડેલ્ટા t સમય તાપમાન ભી થોડું ફેરફાર પામે છે t પ્લસ ડેલ્ટા t અહીં આ ડેલ્ટા શું દર્શાવે છે મિત્રો ફેરફાર દર્શાવે છે બરાબર તો સમયમાં કેટલો ફેરફાર થયો અહીંયા મને કહો સમયમાં કેટલો ફેરફાર થયો તો માટે સમયમાં થતો ફેરફાર એટલે કે અંતિમ સમય માઈનસ પ્રારંભિક સમય એટલે અંતિમ સમય t પ્લસ ડેલ્ટા t માઈનસ પ્રારંભિક સમય t એટલે આ જે કોણ ડેલ્ટા t જેટલો સમયમાં ફેરફાર થયો અને તે સમયે આપણે તાપમાનમાં કેટલો ફેરફાર થયો તાપમાનમાં થતો જે ફેરફાર છે એ અંતિમ તાપમાન આપણું t પ્લસ ડેલ્ટા t માઈનસ t એટલે તાપમાનમાં કેટલો ફેરફાર થવાનો ડેલ્ટા t જેટલો ફેરફાર થવાનો તો હવે જે તમને રાશિ મળશે હવે જે તમને રાશિ મળશે કે આ બંનેનો આપણે ગુણોત્તર લઈએ એટલે આ ગુણોત્તર કયો તાપમાનનો ફેરફાર અને સમયનો ફેરફાર સમયનો ફેરફાર નો ગુણોત્તર આપણે શું કહીશું કે તાપમાનનો ફેરફાર ડેલ્ટા ટી સમયનો ગુણોત્તર ડેલ્ટા ટી જેને તમે કહી શકો છો શું આ તાપમાનના ફેરફારનો સમય દર હવે આ તમને દર મિનિટે માહિતી મળે છે મિત્રો શેની માહિતી મળે છે દર મિનિટે માહિતી મળે છે હવે આ મિનિટને મારે સેકન્ડમાં ફેરવવી હોય કે ભાઈ તો દર સેકન્ડે કેટલો ફેરફાર મને મળે છે મારે એ શોધવું હોય એટલે મારે શું કરવું હતું બેટા પહેલા સમય મારી પાસે આટલો હતો પાંચ મિનિટનો હતો એના પરથી મેં સમય બનાવો એક એક મિનિટના ભાગ કર્યા હવે એક મિનિટના હું પાછા સાઈઠમાં ભાગ કરું તો મને દર સેકન્ડે માહિતી મળે ને એનો મતલબ હું શું કરું છું દીકરા કે સમય જે રાશિ છે આ છેદમાં જે સમય નામની રાશિ છે તે પહેલા આટલી મોટી હતી ફેરફારમાં બરાબર છે પાંચ મિનિટ જેટલી હતી હવે મેં શું કર્યું નાના એક 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 મિનિટમાં એને ભાગ પાડી દીધા એવા પાંચ ભાગ કરી દીધા બરાબર છે અરે હા એવા પાંચ ભાગ મેં કરી દીધા હવે એને મારે સેકન્ડમાં લઈ જવા છે સેકન્ડમાં લઈ જવું એટલે સમયને હું ધીમે ધીમે સૂક્ષ્મ કરું છું મિનિટ જે મોટો ડિફરન્સ હતો તેને મેં નાનો કર્યો એને ઓર નાનો કરું છું એટલે હું સમયને શું કરું છું દીકરા સૂક્ષ્મ કરું છું તો અહીંયા લખી શકાય હવે સમય જે છે સમયમાં થતો ફેરફાર સમયમાં થતો ફેરફાર આપણે સૂક્ષ્મ કરતા જઈએ સમયમાં થતો ફેરફાર આપણે સૂક્ષ્મ કરતા જઈએ તેમ તેમ આપણને કોઈ ચોક્કસ ક્ષણે ફેરફાર ખબર પડે ચોક્કસ ક્ષણે ફેરફાર ખબર પડે અને તેના માટે આપણે લક્ષનો ઉપયોગ કરવો પડે એનો ઉપયોગ કરવો પડે લક્ષ સાબુની વાત નથી કરતો કે ભાઈ લક્ષનો ઉપયોગ કરવો પડે આ જે છે ને દીકરા કે જે ગુણોત્તર તમારો છે આ ગુણોત્તર ડેલ્ટા ટી બાય આ ડેલ્ટા ટી છે અને અંદર લક્ષમાં લક્ષ એટલે શું ધીમે ધીમે એના તરફ જાઓ છો સમયને સૂક્ષ્મ તરફ લઈ જાઓ છો એટલે શું લખી શકાય લિમિટ એલ આઈ એમ લિમિટ આ ડેલ્ટા ટી ટેન્સ ટુ ઝીરો એ તરફ જવું એટલે સમયનો નાના નાના સૂક્ષ્મ ભાગમાં વિભાજિત કરતો જાઉં છું ડેલ્ટા ડેલ્ટા કેપિટલ ટી બાય ડેલ્ટા સ્મોલ ટી તો જ્યારે બી તમે લિમિટ આપો એટલે આ વિકલનનું સ્વરૂપ બને ડી ટી બાય ડી સ્મોલ ટી એટલે આને શું કહેવાય તાપમાનનું સમયની સાપેક્ષે વિકલન આને શું કહેવાય તાપમાનનું કહી શકાય આને સમયની સાપેક્ષે વિકલન એટલે સાદી ભાષામાં વિકલન કરવાની જરૂરિયાત ક્યારે ઊભી પડે તો જ્યારે પણ તમારી પાસે કોઈ રાશિમાં થતો ફેરફાર ઘણો મોટો હોય બરાબર સરેરાશ ફેરફાર હોય એ સરેરાશ ફેરફાર પરથી તમે જ્યારે સૂક્ષ્મ ફેરફાર તરફ તમારે જવું હોય સરેરાશ ફેરફાર પરથી તમારે સૂક્ષ્મ સમયમાં થતા ફેરફાર તરફ જવું હોય ત્યારે હંમેશા તમારે શું કરવું પડે દીકરા વિકલન કરવું પડે તો આ વિકલનને સમજવા માટે ખાલી ઉદાહરણ લીધું છે તમને આ પરીક્ષામાં પૂછાવાનું નથી પણ વિકલન શું છે તે તમને સમજાવ્યું કે તાપમાનનો ફેરફાર 30 થી 75 થવા માટે 5 મિનિટ લાગે છે એટલે એ 5 મિનિટ પછી દર મિનિટે કેટલો ફેરફાર થાય છે તે શોધું છું હવે મિનિટ પછી મારે સેકન્ડ પર જવું એટલે હું સમયને સૂક્ષ્મ કરું છું એ સૂક્ષ્મ કરવા માટે તમારે શેનો ઉપયોગ કરવો પડે બેટા લક્ષનો ઉપયોગ કરવો જરૂરી છે શેનો ઉપયોગ કરવો પડે લક્ષનો ઉપયોગ કરવો જરૂરી છે એટલે લક્ષ આ રીતે દર્શાવી શકાય છે લિમિટ એલ આઈ એમ લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ ઝીરો ડેલ્ટા ટી ટેન્સ ટુ ઝીરો તે તરફ જવું ધારો કે હું આવું લખું છું અહીંયા
राशि फेरफार चोक्कस समय कोई चोक्कस क्षण मापवो हो तो वक्त हमेशा शू करव पड़े दीकरा विकलन करव जरूरी है शू करव पड़े विकलन करव जरूरी है बराबर तो मेन वस्तु सूक्ष्म फेरफार मोटा फेरफार पर सूक्ष्म फेरफार तरफ जव हो तो विकलन करव पड़े आ विकलन के बेसिक सूत्रों सूत्रों हूँ लखी महितगार कर चलो अपने विकलन के अगत्य सूत्रों जो है जो अपने बोर्ड रिलेटेड काम अभ्यास कर तो विकलन करव हो बराबर हूँ धारो क्या लखू छू डीवाई बाय डीएक्स तो वाई नु एक्स नी सापेक्षे विकलन डीएक्स बाय डीटी तो एक्स नु टी नी सापेक्षे विकलन एवं तमे कही सको बराबर એટલે તમારે યાદ રાખવાનું કે અચળાંકનું વિકલન શૂન્ય થાય યાદ રાખવાનું અહીંયા કોઈ પણ એક અચળાંક હોય તો અચળાંક કોઈની પણ સાપેક્ષે વિકલન તમે કરો તો અચળાંકનું વિકલન શૂન્ય થાય આપણે ના એક્ઝામ્પલ લઈએ દાખલા તરીકે d / dx / 5 એનો જવાબ 0 d / dx / 8 એનો જવાબ b 0 d / dt / माइनस सेवन बाय फाइव इनो जवाब पर जीरो डी बाय डी जेड ऑफ सोलो पांच है इनो पर जवाब कितना आ से जीरो अचड़ा हमलोग विकलन कितना तरह से निकला जीरो तरह से अचड़ा हमलोग विकलन तरह से जीरो बराबर त्याग बाद सौ थी अगर त्याग सूत्र क्या है मैं कभी जगह काम लगा हूँ उसमें डी बाय डी एक्स ऑफ एक्स नो एन है d by dx of x no n घात तो j घात और ये आगे लाओ into x no n घात को छोड़ दो d by dx of x no n घात तो इनो जवाब आ गया n into x no n minus 1 इनो आपको उदाहरण दिए d by dx of x no 4 घात छे चलो हम विकलन करिया अपन x નો x એ n ની જગ્યાએ 4 છે તો સૂત્ર છે n એટલે પહેલા આપણે કીધું 4 into x નો n - 1 એટલે 4 - 1 ગાનો જવાબ શું આવી દેખાય 4x નો ઘન શું આવશે અહીંયા 4x નો ઘન d / dx ઓફ x નો - 3 તો નિયમ પ્રમાણે આપણે જે ઘાત હોય તેને પહેલા આગળ લખો એટલે - 3 x નો એક ઘાત ઓછો કરો -3 -1 એટલે લખી શકાશે આ -3 x નો આ લખી શકાશે -3 x નો -4 ઘાત અને ઓર સાથે તમારે આપકો એટલે લખી શકો છો -3 છેદમાં x નો 4 ઘાત ત્યારબાદ ધારો કે તમે આવા કોઈ d / dt ઓફ t નો ત્રણ દ્વિતીયાંશ ઘાત અવાયુ છે તો નિયમ પ્રમાણે જે કરવાનું છે તે જ ત્રણ દ્વિતીયાંશ ત્યાં લખ્યા t નો ત્રણ દ્વિતીયાંશ ઓછા એ n માઇનસ 1 કરવાનું ના કરો ચાલો તો એનો આપણે સાદો અભ્યાસ ત્રણ દ્વિતીયાંશ ઇન્ટુ t નો લસા તમે લેશો એટલે 2 એકા 2 3 માંથી 2 એટલે કેટલો ઘાત થશે દીકરા 1 દ્વિતીયાંશ ઘાત એનો થશે એટલે ઘાતનું તમારે જ્યારે વિકલન કરવાનું આવે ત્યારે ઘાત આગળ લખો અને જે ઘાત હોય તેમાંથી એક ઘાતને તમારે શું કરવાનું છે બાદ કરવાની રહેશે જે ઘાત લખો તેમાં એક ઘાત તમારે શું કરવાનું છે દીકરા બાદ કરવાની રહેશે બરાબર છે ચાલો ત્યારબાદ હજી એક એક્ઝામ્પલ પર હું ઘાત લઈએ d / dx x નો -4 કરતા ઉઠાવો કોઈ ઘાત આવ્યો તો આનું વિકલન કેવી રીતે કરવાનું જે ઘાત હોય તે આગળ લખો -4 કરતા ઉઠાવો ઘાત આગળ લખો
इनटू एक्स नो माइनस चार तृतीयांश माइनस एक जे घात हो इतने आगर लगो अने जे घात हो इतने माध्य एक बात करो इतने माइनस चार तृतीयांश इनटू एक्स नो आ त्रोण एका त्रोण त्रोण ने चार माइनस सातना छेद मात्र त्रोण आयनो जवाब ऋण घात ने धन बनाओ हो तो तमें बना सको छो बराबर छे चलो त्यार बाद आगर लिए आपर साइन नो विकलन कॉस कि जो जो रूल से क्या एक खास काम आपन साइन कॉस डी बाय डी एक्स ऑफ साइन एक्स होय तो साइन एक्स नो तुम्हारे करवान रहे से सु यहां कॉस एक्स अने कॉस नो तुमने विकलन आपे करवा माटे डी बाय डी एक्स ऑफ कॉस एक्स आपे तो कॉस नो विकलन थाय माइनस साइन एक्स सु दस माइनस साइन एक्स आ चार बेसिक छे बराबर चार बेसिक छे બીજા જે કામના છે તો ખાલી જસ્ટ લખી દઉં છું d / dx ઓફ e રેઝ ટુ x એ એટલે એક્સપોનેન્શિયલ ચર ઘાતાંકીય વિધેય તેનું વિકલન પણ e રેઝ ટુ x નું e રેઝ ટુ x થશે આમ તો આપણે જે બોર્ડ રિલેટેડ કામના છે તે આપણને કામના છે આ નંબર 1 અને નંબર 2 આ જ આપણને બે કામના છે તો આ તમે નોટબુક ની અંદર નોટ કરી લો આ બંને જે છે અચળાંક નું વિકલન 0 અને ઘાત વાળું હોય તો ઘાતનું વિકલન તમારે ઘાત આગળ લખો અને જે ઘાત હોય તેમાંથી એક ઘાત તમારે બાદ કરવાનું રહેશે sin cos e x થોડા કામ લાગે કોઈ વખત બાકી એના આપણે સિલેબસ પંડોથી બોર્ડ રિલેટેડ આપણે કામનું નથી બરાબર છે ચલો હવે આ જે વિકલન છે બેટા આ વિકલનના કેટલાક કાર્ય નિયમો બી છે હવે આપણે સરવાળા બાદબાકી અને ગુણાકાર સ્વરૂપે આપણે આગળ જોઈએ चलो आगे जो है विकलन ना कार्य नियम हो तो बेसिकली पहला नियम का ही रोज है डी बाय डी एक्स ऑफ के वाई तो वाई कोई विदेश है साथ ही के अचानक आकर लो है तो अचानक में बाहर हो ना विकलन खाली वाई हो करवान रहे से एग्जांपल आपके लिए तो बड़ा आइडिया हो समझ लो डी बाय डी एक्स ऑफ पांच एक्स में चार का दबोच है x ना 4 નો સહગુણક કયો છે 5 છે x ના 4 નો સહગુણક કયો છે 5 તો નિયમ પ્રમાણે 5 ને બહાર મૂકો અને વિકલન ખાલી કોનું કરવાનું રહેશે x ના 4 ઘાતનું જ વિકલન કરવાનું રહેશે 5 ને બહાર મૂકો અને x ના 4 ઘાતનું જ વિકલન કરવાનું રહેશે તો 5 x ના 4 ઘાતનું વિકલન નિયમ ના આધારે જે ઘાત હોય તે આગળ અને એક ઘાત આપણે ઓછી કરીએ છે એટલે આ થઈ જશે 5 6 20 સાથે x નો ઘન ત્યારબાદ બીજો એક ઉદાહરણ આપણે જોઈએ ડી બાય ડીટી ઓફ 7 દુત્યાંશ ટી નો 4 7 દુત્યાંશ ટી નો 4 ઘાત આવું તમને આપેલું છે તો નિયમ પ્રમાણે ટી ના 4 ઘાત નો જે સહગુણક હોય તેનો બાદ મૂકો એટલે 7 દુત્યાંશ ઇન્ટુ d by dt हो तो मैं कितनों का लगी सको यहाँ 4 का तो आ 7 दुत्यांश तो क्या मुझे यहाँ तीन और चार का तो सूत्र से बन 4 इनटू तीन और चार माइनस एक का पर बात रही हुआ 7 दुत्यांश इनटू आ 4 तीन और घन आउट से नहीं है दे दो चार दस 7 दुत्यांश दे दे 14 तीन और ઘન આ એનો જવાબ આવી શકે બરાબર છે ચાલો એક ઋણ ઘાત વાળો આપણે જોઈએ d બાય dx ઓફ માઇનસ 3x નો માઇનસ 3 તો નિયમ પ્રમાણે આપણે જે કરવાનું છે તે માઇનસ 3 બાર અને ખાલી વિકલન કોનો કરવાનો રહેશે એટલે આપણે x ના માઇનસ 3 કરવાનું तो आ माइनस 3 तो जो ने बोल रहे से यहां नियम प्रमाण घात आगळ અને એક ઘાત આપણે ઓછી કરવાની રહેશે અહીંયા માઇનસ 3 આ માઇનસ 3 x નો માઇનસ 4 ઘાત માઇનસ માઇનસ પ્લસ 3 તાલી 9 x નો માઇનસ 4 થઈ ગયો એટલે જે સહગુણક હશે એ સહગુણકને માત્ર આપણે બહાર મૂકવાનો છે ત્યાર બાદ બીજો એક સરવાળા બાદબાકીનો નિયમ જોઈએ આપણે ધારો કે d / dx ઓફ અને u
प्लस बी आवा बे पर बी ने आई पास तो पहला तुम्हारा u નું વિકલન કરવાનું x ની સાપેક્ષે પ્લસ હોય તો પ્લસ b નું વિકલન કરવાનું રહેશે અહીંયા માઈનસ આવે તો વચ્ચે અહીંયા શું આવશે માઈનસ આવશે આનું એક આપણે ઉદાહરણ લઈએ દાખલા તરીકે b / dx નો x નો 4 ઘાત x નો 2 ઘાત આ 4 ને 2 6 ની થાય બરાબર આ અલગ અલગ લીધે કેટલા ઘાત અલગ અલગ છે એટલે એટલે નિયમ પ્રમાણે d / dx તો આપણે પહેલા x ના 4 ઘાત નું વિકલન કરીશું પ્લસ d / dx તો x ના 2 ઘાત નું વિકલન કરીશું તો અહીંયા થઈ જશે 4 ઘાત છે તો નિયમ પ્રમાણે 4 અને 1 ઘાત ઓછો કરી તો ડાયરેક્ટ લખું તો 4x નો ઘન दाव पावती जो बेटा जे घात એટલે આગળ લખો ને એક ઘાત ઓછો કરો એક બાદ કરીને એટલે બરાબર પ્લસ x નો વર્ગ છે તો 2x નો 2 માઈનસ 1 એટલે 2x નો 1 થાય ત્યારે લખી શકાય 4x નો ઘન વત્તા 2x આવો તમે લખી શકો છો ઓર જે ઉદાહરણ આપણે જોઈએ d / dx ઓફ 3x નો ઘન ઓછા x આવો તમને આપેલું છે તો નિયમ પ્રમાણે આપણે d / dx ઓફ પહેલા 3x ના ઘન નું વિકલન કરીશું માઈનસ d / dx ઓફ આપણે x નું વિકલન કરીશું x ની પર કોઈ ઘાત નહી એટલે એક ઘાત તમારે સમજી લેવાનો રહેશે તો નિયમ પ્રમાણે અહીંયા 3x ના 3 ઘાત નું વિકલન શું થશે 3x નો વર્ગ થશે ઘાત એક ઓછો કરીશું बादबाकी हो नियम तो कोई चेन्जिस बीजो एक आप गुणाकार नो नियम d by dx of u into v આવી બે રાશિઓ આપેલી હોય તો પહેલા તમારે v લેવા દે બીજી એક રાશિ લેવા દો અને u નું વિકલન કરો પ્લસ પછી u લેવા દો અને v નું વિકલન કરવાનું રહેશે એક રાશિ લેવા દો બીજાનું વિકલન કરો વત્તા બીજી રાશિ લેવા દો અને પહેલાનું વિકલન કરો આપણે એક એક્ઝામ્પલ જોઈએ દાખલા તરીકે d by dx of તમને આપ્યો છે sin x into cos x sin x into e raised to x આવો આપ્યો છે sin x into e raised to x આવો આપ્યો છે તો નિયમ પ્રમાણે પહેલા આપણે sin x as it is લેવા દો d / dx of e raised to x કોઈ કહે કે સર મારે પહેલા e raised to x લેવા દેવું છે અને sin x નું વિકલન કરવું છે તો પણ ચાલી શકે છે બરાબર અને પ્લસ e raised to x હવે લેવા દો અને d / dx નો વિકલન કરવાનું કરીશું આપણે sin x નો આપણે વિકલન કરીશું નિયમ પ્રમાણે આ sin x અત્યારે ત્યાં છે e raised to x નું વિકલન e raised to x જ થાય છે પ્લસ આ e raised to x sin નું વિકલન શું થાય છે cos x થાય છે sin નું વિકલન તમે લોકો ભણી ગયા છો કે sin નું વિકલન શું થશે cos x હવે આમાં તમે જો અહીં કોમન આવ્યો છે તો આ એક આખું સ્ટેપ છે બેટા આ આખું સ્ટેપ આ આખું સ્ટેપ ઈ રિસ્ટ્રેક્સ કોમન આવશે તો અંદર શું હશે sin x વત્તા શું હશે એનું cos x તો મેઇન આ ત્રણ નિયમો છે બેટા ભાગાકારનો નિયમ તો અત્યારે આપણે તો યુઝ ની જરૂર નથી તો એ હમણાં આપણે કરવાની જરૂર નથી ત્રણ નિયમોને આપણે ફરી પાછા સમજી લઈશું d by dx of k y એટલે y વિધેય છે વિધેય એટલે તમને કોઈ એક પદ આપ્યું છે તેનો k સહગુણક છે તો સહગુણકને આગળ મૂકો અને આપેલી રાશિનું વિકલન તમારે કરવાનું રહેશે એના એક્ઝામ્પલ આપણે લખેલા છે 5x નો 4 ઘાત તો 5 વાર x નો 4 ઘાત નું 4x નો ઘન થયો એટલે 5 24 x નો ઘન એનો જવાબ 7 તૃતીયાંશ t નો 4 ઘાત છે તો 7 તૃતીયાંશ સહગુણક છે અને 12 મૂક્યો t નો 4 ઘાત નો 4 t નો ઘન તો આ એનો જવાબ આવે માઇનસ 3x નો માઇનસ 3 ઘાત છે તો માઇનસ 3 આગળ ઘાત આગળ લખો ને x નો માઇનસ 1 આપણે ઓછો કરીએ માઇનસ 7 માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એનો જવાબ સરવાળો કે બાદબાકી હોય તેમાં કોઈ ચિંતા નહીં કરવી જેટલા બી પદો આપણે
ચોક્કસ સમય જ્યારે કે રાશિના મૂલ્ય શોધો છો ત્યારે વિકલનનો ઉપયોગ આવવાનો છે એટલે આજે એને કમ્પ્લીટ કરવાનો રીઝન એવો છે કે જ્યારે જ્યારે હવે આપણે બે લેક્ચરમાં જ્યારે આપણે એ રાશિ પર પહોંચીશું ત્યારે વિકલન તમને આવડવું જોઈએ એટલે તમને મેં કરાવી દીધું છે બરાબર તો આ દાખલા ઉદાહરણ સાથે તમારે નોટબુકમાં કમ્પ્લીટ કરવાના છે ત્યાં સુધી મળીએ આપણે ફરી પાછા જય હિન્દ જય ભારત